સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગડકન ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી રૂપિયા 1,90,000 મતદાની ચોરી કરી પ્રરાય થતા મકાન માલિક દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજના ગડકણ ખાતે રાત્રિના સમયે મિતેશભાઈ દશરથભાઈ પટેલના બંધ મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી અજાણ્યા 3 તસ્કરો ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ બધો જ સરસામાન વેરવિખેર કરી ઘરમાં રહેલ બધા કબાટો ખોલી ઘરમાં રહેલ તિજોરીના તારા તોડી તિજોરીમાં રહેલ સોનાનો સેટ આશરે 4 તોલા જેની કિંમત 1,80,000 તથા તિજોરીમાં રહેલ રોકડ રકમ 10,000 મરી કુલ 1,90,000ના મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક મિતેશભાઈ દશરથભાઈ પટેલ રહે ગડકણ સરપંચ વાસ હાઈસ્કૂલની બાજુમાં તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ 305A, 331, 4, 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તો ગ્રામજનો દ્વારા રાત્રિનો પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.